હેલો એન્ડ વેલકમ દોસ્તો, આપનું સ્વાગત છે અમારી સિંહોરી ટુ બે સેન્ટર સ્કૂલ ચેનલમાં. હેલો મિત્રો, હું છું જયેન્દ્ર મહેંગડા અને આપ નિહાળી રહ્યા છો અમારી ચેનલ સિંહોરી ટુ બે સેન્ટર સ્કૂલ. આજના વિડીયોમાં આપણે જોઈશું કે મતદાર યાદીમાંથી નામ કમી કેવી રીતે કરી શકાય, અને તે પણ ઓનલાઈન ઘરે બેઠા. જી હા મિત્રો, હવે નામ કમી કરાવવા માટે તમારે કચેરી કે ઓફિસની મુલાકાત લેવાની જરૂર નથી. હવે આ કામ તમે ઘરે બેઠા જ આપના કોમ્પ્યુટર, લેપટોપ કે મોબાઈલ વડે પણ કરી શકો છો. નામ કમી માટે ચાર કારણો જવાબદાર હોઈ શકે છે. એક, લગ્ન, એટલે કે દીકરી પરણીને સાસરે જાય ત્યાં નામ દાખલ કરાવવા માટે પિયરમાંથી નામ કમી કરાવવું ખૂબ જ જરૂરી છે. પિયરમાંથી નામ કમી કરાવવાની જરૂરિયાત ઊભી થાય છે ત્યારે. બીજું કારણ છે અવસાન. ઘરમાંથી કોઈ સભ્ય અવસાન પામે તો તેનું પણ નામ કમી કરાવવાની જરૂરિયાત ઊભી થાય છે. નંબર ત્રણ, નામ બેવડાવવાથી, એટલે કે એક જ નામ બે જગ્યાએ મતદાર યાદીમાં રજીસ્ટર્ડ થાય ત્યારે નામ બેવડાય છે, તો બેમાંથી કોઈ પણ એક જગ્યાએથી નામ કમી કરાવવું પડે છે, કારણ કે બે જગ્યાએ નામ ચાલુ રાખવા એ કાયદેસર ગુનો બને છે. તો ગમે તે એક જગ્યાએથી નામ કમી કરાવવાની જરૂરિયાત ઊભી થાય છે. અને ચોથું કારણ છે સ્થળાંતર, એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ રહેવા માટે સ્થળાંતર થાય. હવે ત્યારે જ્યારે સ્થળાંતર થાય છે ત્યારે સ્થળાંતર બે પ્રકારના હોઈ શકે. એક સ્થળાંતર છે એ એક જ વિધાનસભા મત વિસ્તારમાં હોય ત્યારે ફોર્મ નંબર 8 ભરવું પડે છે, તે બીએલઓ પાસેથી પણ મળી રહે છે અથવા ઓનલાઈન પણ કરી શકાય છે. અને સ્થળાંતરમાં બીજું કારણ છે કે અલગ વિધાનસભા મત વિસ્તારમાં જ્યારે સ્થળાંતર થતું હોય છે ત્યારે ફોર્મ નંબર 7 ભરવું પડે છે, તો એ ફોર્મ નંબર 7 પણ બીએલઓ પાસેથી મળી રહે છે અથવા આપણે ઓનલાઈન પણ ભરી શકાય છે. તો આજે આપણે ઓનલાઈન કેવી રીતે ભરી શકાય એ સ્ટેપ બાય સ્ટેપ ટ્યુટોરિયલ આપણે આજે નિહાળવાના છીએ. તો આજનો વિડીયો સંપૂર્ણ અંત સુધી નિહાળો જેથી આપ આ રીતે ઓનલાઈન નામ કમી માટે એપ્લાય કરી શકો. ચાલો મિત્રો શરૂ કરીએ સ્ટેપ બાય સ્ટેપ ટ્યુટોરિયલ. સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ સિંહોરી ટુ પે સેન્ટર સ્કૂલને, અને દબાવી દો બાજુમાં રહેલા બેલને જેથી કરી આપ જોઈ શકો અમારી નવી વિડીયો સૌથી પહેલા, જે બિલકુલ ફ્રી છે. સૌપ્રથમ આપણે બ્રાઉઝરમાં ગૂગલ ઓપન કરી લઈશું. તેની અંદર સર્ચ કરીશું સીઈઓ ગુજરાત. પ્રથમ જ લખેલું આવી જશે. તેના પર ક્લિક કરતા પહેલી જ લિંક ખુલશે, ચીફ ઇલેક્ટોરલ ઓફિસર ગુજરાત સીઈઓ ગુજરાત .gov.in. તેના પર ક્લિક કરીશું. આ ચૂંટણી પંચની ઓફિશિયલ વેબસાઇટ છે. તેના પર ક્લિક કરતા ચૂંટણી પંચની વેબસાઇટનું હોમ પેજ ખુલી જશે. તેની પર થોડા નીચે આવતા બે ઓપ્શન જોવા મળશે. પ્રથમ છે ઓનલાઈન વોટર રજીસ્ટ્રેશન, બીજું છે સર્ચ યોર નેમ ઇન ધ વોટર્સ લિસ્ટ. મિત્રો, ચૂંટણીની મતદાર યાદીમાંથી નામ કમી કરવા માટે બે વિગતની ખાસ જરૂર પડશે. એક છે ભાગ નંબર અને એક છે ક્રમ નંબર. બંને અવારનવાર બદલાતા હોવાથી લેટેસ્ટ ભાગ નંબર અને ક્રમ નંબર મેળવવા માટે આપણે આ બીજા ઓપ્શન ઉપર ક્લિક કરીશું. તેના પર ક્લિક કરતા એક નવી જ ટેબ ખુલી જશે, જેના વડે આપણે આપણો ભાગ નંબર અને ક્રમ નંબર જાણી શકીએ છીએ. તે જાણવા માટે બે ઓપ્શન અહીંયા મળી રહેશે આપણને. એક છે બાય નેમ, એટલે કે આપણા નામ વડે સર્ચ કરીને આપણે મતદાર યાદીમાંથી ભાગ ક્રમ જાણી શકીએ છીએ. અને બીજું છે ચૂંટણી કાર્ડના ઓળખ કાર્ડ નંબરથી, તો એના વડે પણ આપણે આપણો ભાગ અને ક્રમ નંબર જાણી શકીએ છીએ. તો સરળતા આપણને ચૂંટણી કાર્ડ ઓળખ કાર્ડ નંબરથી રહેશે, તો તેના પર હું ટીક કરીશ. ત્યારબાદ નીચે
મારો ચૂંટણી કાર્ડ નંબર એન્ટર કરીશ. ત્યારબાદ બાજુમાં ગ્રીન કલરનો કેપ્ચા જે છે એ લખેલો ટાઈપ કરવાનો રહેશે. મિત્રો, કેપિટલ લેટર કેપિટલમાં ટાઈપ કરીશું અને સ્મોલ લેટર સ્મોલ બીજી એબીસીડીમાં ટાઈપ કરીશું. અહીંયા છે L4UG6, હું ટાઈપ કરીશ. સર્ચ કરતા મારી સંપૂર્ણ વિગત નામ સાથે આવી જશે. મિત્રો, અહીંયા ખાસ બે વિગત લેવાની છે, પાર્ટ નંબર અને બીજું છે સિરિયલ નંબર. આ બે વિગતને હું અલગથી નોંધી લઈશ, જેના વડે હું મારું નામ કમીનું ફોર્મ ભરી શકીશ. ત્યારબાદ આપણે આપણી મૂળ ટેબમાં જતા રહીશું. એ ટેબની અંદર પ્રથમ ઓપ્શન હતું ઓનલાઈન વોટર રજિસ્ટ્રેશન, તેના પર ક્લિક કરીશું. તેની અંદર ત્રણ ઓપ્શન હતા, તેમાંથી ત્રીજા નંબરનું ઓપ્શન ડિલીશન ઓર ઓબ્જેક્શન ઇન ઇલેક્ટોરલ રોલ, તેના પર હું ક્લિક કરીશ. ત્યારબાદ ફોર્મ નંબર 7 ખુલી જશે, જે નામ કમી માટેનું છે. સર્વપ્રથમ જમણી સાઈડ ખૂણામાં અહીંયા જોઈ શકો છો ભાષા, આપણે પોતાની અનુકૂળ ભાષા સિલેક્ટ કરી લઈશું. ત્યારબાદ નીચે આવતા રાજ્ય, અહીંયાથી હું મારું રાજ્ય સિલેક્ટ કરીશ. તેની સામે જ છે મત વિસ્તાર, હું મારો મત વિસ્તાર સિલેક્ટ કરીશ. તેની નીચે ત્રણ મુખ્ય ઓપ્શન આપેલા છે. પ્રથમ ઓપ્શન છે કે તમે કોઈ અન્ય વ્યક્તિનું નામ કમી કરાવવા માંગો છો, તો તેના પર ટિક કરીશું. ત્યારબાદ વચ્ચે છે બીજું ઓપ્શન, જો તમારા ઘરના કુટુંબના કોઈ વ્યક્તિનું નામ કમી કરાવવા માંગો છો તો ત્યાં ટિક કરીશું. અને ત્રીજું ઓપ્શન છે, જો તમે પોતાનું જ નામ કમી કરાવવા માંગો છો તો ત્યાં ટિક કરીશું. ત્યારબાદ તેની નીચે અરજી કરનારની વિગત છે. પ્રથમ નામ, ફોર્મ ભરનારનું નામ લખીશું. ત્યારબાદ ઉપનામ ફરજિયાત નથી, તેની નીચે ભાગ નંબર ટાઈપ કરીશું, જે આપણે હમણાં જ અલગ ટેબમાંથી જાણ્યો છે, તે ટેબમાંથી પણ કોપી કરીને લખી શકીએ છીએ. તો આપણે અહીંયા ભાગ નંબર ટાઈપ કરીશું. તેની નીચે છે ક્રમ નંબર પણ પહેલી ટેબમાંથી જાણીને લખી શકીશું. ક્રમ નંબર, હું મારો ક્રમ નંબર ટાઈપ કરીશ. ત્યારબાદ છે ચૂંટણી કાર્ડ નંબર, જે હમણાં પહેલી ટાઈપ ટેબમાં આપણે સર્ચ કર્યો હતો, તો ત્યાંથી પણ કોપી કરીને હું લખી શકું છું ચૂંટણી કાર્ડ નંબર. ત્યારબાદ મોબાઈલ નંબર, અહીંયા હું મારો મોબાઈલ નંબર લખીશ. તેની નીચે છે ઈમેલ આઈડી, અહીંયા હું મારું પોતાનું ઈમેલ આઈડી લખી દઈશ. નીચે છે જેનું નામ કમી કરવાનું છે તેની વિગત છે. જો ઉપરની વિગત એ જ નીચેની વિગત છે, મતલબ આપણે પોતાનું જ નામ કમી કરાવીએ છીએ, તો અહીંયા જમણી સાઈડ સામે ઓપ્શન આપેલો છે ઉપરયુક્ત કે સમાન, જમણી સાઈડ ખૂણામાં તમે જોઈ શકો છો. ઉપરયુક્ત કે સમાન,
તો ઉપરયુક્ત કે સમાનમાં તમે ટીક કરશો તો ઉપરની વિગત જ નીચે આવી જશે, બે વાર લખવાની જરૂર નહીં પડે. નીચે કયા કારણોથી આપણે નામ કમી કરાવીએ છીએ, તો એક્સપાયર્ડ, એની નીચે છે શિફ્ટેડ એટલે કે સ્થાનાંતર થયું છે, મિસિંગ ખોવાઈ ગયું છે, નોટ ઓર ડુપ્લિકેટેડ બેવડાયું છે, તો જે કારણથી આપણે નામ કમી કરાવીએ છીએ તેના પર ટીક કરીશું. નીચે સ્થાન અને જમણી સાઈડ તારીખ લખેલી છે, સ્થાન અને તારીખ લખી પેજે ઉપર ક્લિક કરીશું. તેના પર ક્લિક કરતા આપણું ફોર્મ સબમિટ થઈ જશે. તો આ રીતે મિત્રો આપણે નામ કમી કરાવવા માટેનું ફોર્મ ઓનલાઈન ભરી શકીએ છીએ.